दोस्तों आगळ વધીએ પહેલા સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ જ દબાવો જેથી તરીકે દરેક વિડિયો જલ્દી મળી શકે। जो स्वाध्याय दाखला नंबर 1.7 स्थित विद्युत क्षेत्र रेखा ए सळंग वक्र छे એટલે કે ક્ષેત્ર રેખા ને અચાનક વચ્ચે ગેપ ભંગાણ એટલે કે ગાબડા કે વિચ્છેદ ન હોઈ શકે આવું શા માટે અને બીજું છે બે ક્ષેત્ર રેખા કોઈ એક બિંદુ શા માટે છેદતી નથી આ પ્રકરણ જુઓ ને તો સાથે સાથે તમારે એક અભ્યાસ કરી લેવાનો વિદ્યુત ક્ષેત્ર રેખાનો એમાં મેં ઘણું બધું સમજાવેલું છે વિદ્યુત ક્ષેત્ર અંગે પણ એની અંદર વાત કરેલી છે ચલો આપણે સમજી લઈએ ધારો કે કોઈ એક ચાર્જ છે પોઝિટિવ ચાર્જ લીધો તો તમે જાણો છો કે પોઝિટિવ ચાર્જ હોય તો એ પોતાની આસપાસ શું કરે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે કરશે કે નહીં ધારો કે આ ક્ષેત્ર રેખા ને આપણે લંબાવીએ આ પ્રમાણે જાય છે પણ ક્ષેત્ર રેખાની વચ્ચે ધારો કે ક્યાંક એક ગેપ છે પછી આગળ છે ક્ષેત્ર રેખા તો આ ગેપ વાળો જે પોઈન્ટ છે x અને y બિંદુ છે ન હોઈ શકે પણ ધારો કે છે એવું વિચારો તો આ જે જ્યાં આગળ ક્ષેત્ર રેખામાં ગેપ છે ભંગાણ છે એ જગ્યાએ જો તમે કોઈ ચાર્જ q મૂકો તો q પર ક્યાં બળ લાગશે q પર કોઈ બળ લાગશે નહીં લાગે કારણ કે આનો વિદ્યુત ક્ષેત્ર અહીંયા છે જ નહીં વિદ્યુત ક્ષેત્રમાં કોઈ વિદ્યુત ભાર ન હોય તેની પર કોઈ બળ લાગે નહીં અહીંયા બળ લાગશે અહીંયા બળ લાગશે પણ અહીંયા બળ નહીં લાગે શું આવું પોસિબલ છે શક્ય છે આવું વિદ્યુત ક્ષેત્રની સંકલ્પના મુજબ વિદ્યુત ક્ષેત્ર રેખાની સંકલ્પના મુજબ જ્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ નથી વિદ્યુત ક્ષેત્ર નથી ત્યાં આગળ બળ લાગતું નથી જ્યાં આગળ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે ત્યાં બળ લાગે એક જ વિદ્યુત ભાર વડે એની નજીક અને એની દૂર બળ લાગે અને વચ્ચે બળ ના લાગે એવી કોઈ બાબત શક્ય જ નથી યાદ રહેશે ખ્યાલ આવે છે એનો અર્થ શું થયો કે ક્યારે વિદ્યુત ક્ષેત્ર રેખામાં ગેપ કે ભંગાણ શક્ય નથી આપણે અહીંયા લખીશું આકૃતિ મુજબ क्यों विज्ञानना निक्षेत्र रेखा पर x अने y वच्चे गाबड़ू छे तेम धारो x अने y वच्चे મૂકેલા આ ક્યુએસ સોર્સ ચાર્જ લખીએ ચાલો ક્યુએસ સોર્સ ચાર્જ લખીએ એક્સ અને વાય વચ્ચે કોઈ વીજભાર એક્સ અને વાય વચ્ચે વીજભાર પર કોઈ બળ લાગશે નહીં અને બળ ન લાગે તો શું થાય બળ ન લાગે તો ઓફકોર્સ અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય નહીં એક્સ અને વાય વચ્ચે વિદ્યુત ક્ષેત્ર રેખાની સંકલ્પના મુજબ x અને y વચ્ચે વિદ્યુત ક્ષેત્ર રેખાની સંકલ્પના મુજબ બળ ના લાગે એવું શક્ય જ નથી ઓકે ખ્યાલ આવી ગયો એના વચ્ચે બળ ના લાગે એ બાબત શક્ય જ નથી કારણ કે અહીંયા મૂકો તો બળ લાગશે અહીંયા મૂકો તો બળ લાગે અહીંયા ન લાગે એવું બને જ નહીં મતલબ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી છે સળંગ વક્ર આમ
विद्युत क्षेत्र रेखाओ सळंग वक्र छे तेमा गाबड़ा कदी ना हो अथवा तो गाबड़ा शक्य नहीं तेमा गाबड़ा शक्य नहीं। This is answer of A. अपन ने A पूछे छे एनो आंसर। चलो B प्रश्न पूछे छे जो ही लिए। B. B मा अपन ने शू कहे छे के बे क्षेत्र रेखाओ कोई एक बिंदुए सा माटे छेदती नथी। आ चर्चा आपणे ऑलरेडी करी चुक्या छे। धारो के कोई एक क्षेत्र रेखा छे आ रही है। आम जाए छे। बीजी क्षेत्र रेखा छे आ रही है। जे आम जाई रही छे। આ વિદ્યુત ક્ષેત્ર E1 છે અને આ વિદ્યુત ક્ષેત્ર E2 છે। ધારો કે E1 અને E2 વિદ્યુત ક્ષેત્ર ક્ષેત્ર રેખાઓ P બિંદુ લઈ લઈએ। P બિંદુએ છેદે છે આવું વિચારી લો તો P બિંદુએ E2 ની દિશા કઈ હશે? P બિંદુ વિદ્યુત ક્ષેત્રની દિશા E2 અહીંયા અને આની દિશા ક્યાં હશે? આ હશે જે શક્ય જ નથી। ઓકે આમ P બિંદુ આગળ विद्युत क्षेत्र की बे दिशाओं मळे जे शक्य नथी। आम विद्युत क्षेत्र रेखाओ एक बीजी ने ક્યારે છેદે નહીં। ઓકે એકદમ સિમ્પલ છે। વિદ્યુત ક્ષેત્ર રેખાઓને સાંકળતો પ્રશ્ન તમે લખી શકો।